नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में अपने जैव भार अने बायोगैस प्लांट आ बने विषय माहिती मेळवाना छे। मित्रों, आ प्रकरणना विविध वीडियो सीरीज में अपने विविध ऊर्जाना स्त्रोतों विषे बात करी रह्या छे। ए पैकी अपने परंपरागत ऊर्जाना स्त्रोतों कया छे एनी वात करी हती, जेमा अश्मीभूत बळतण अने थर्मल पावर प्लांट આ બધા વિશેના અલગથી વિડીયો આપણે બનાવેલા છે અને એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આપને વિનંતી છે કે જો આપણે અગાઉના ભાગ ન જોયા હોય તો એને અવશ્ય જોઈ લો, જેથી આપણી અભ્યાસની ક્રમિકતા જળવાય। હવે આપણે વાત કરીએ જૈવ ભાર વિશે। મિત્રો, જૈવ ભાર શું છે? શબ્દને સમજો, જૈવ એ સજીવો સાથે સંકળાયેલું છે, બાયો અને માસ એટલે કે દ્રવ્યમાન, કોઈપણ દ્રવ્યનો જથ્થો। સજીવ શરીરની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો એને જૈવ ભાર તરીકે ઓળખવામાં આવે છે। આ જૈવ ભાર જુદા જુદા સ્વરૂપે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ। સૌથી પહેલી શરૂઆત આપણે લાકડાથી કરેલી છે। લાકડાનો ઉપયોગ આપણે ઉષ્મા મેળવવા માટે, પ્રકાશ મેળવવા માટે સદીઓથી કરતા આવેલા છીએ। લાકડાના દહનથી આપણે ચૂલો સળગાવતા અને એ ચૂલાની મદદથી રસોઈ અને વિવિધ કાર્યો કરવામાં આવતા। ત્યારબાદ બીજો જૈવ ભાર છે છાણા। જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓના છાણને ચોક્કસ રીતે ટીપી અને એને સૂકવી દેવામાં આવે અને જ્યારે એ સુકાય પછી એને સળગાવવામાં આવે એને છાણા તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે જ્યારે ગામડાઓની અંદર ખાસ કરીને જે પશુઓ હોય એ પશુઓના છાણને એકત્રિત કરી અને એને આ પ્રમાણે ટીપી અને એને ચોક્કસ એક આકારમાં ઢાળી અને એને સૂકવી દેવામાં આવતા અને એનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવતો। ત્રીજું છે ચારકોલ। જ્યારે લાકડું હોય એ લાકડાને ઓક્સિજનની મર્યાદિત હાજરીમાં ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે ત્યારે જે બને છે એને ચારકોલ કહેવામાં આવે છે। એક પ્રકારનો કોલસો છે, જેને આપણે લક્કડીઓ કોલસો પણ કહીએ છીએ। આ જે કોલસો છે એ લાકડા કરતા થોડો વધારે સારો છે। કેવી રીતે? તો જ્યારે એને સળગાવવામાં આવે છે ત્યારે તે જ્યોત વગર દહન પામે છે, એની કોઈ જ્યોત નથી આવતી। જ્યારે લાકડા છે એ પીળા રંગની જ્યોતથી સળગે છે, એમાં ઓછી ઉષ્મા મળે છે, પરંતુ ચારકોલ છે એ વધારે ઉષ્મા આપે છે અને ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે। લાકડા ઓછી ઉષ્મા આપે છે, વધારે ધુમાડો ઉત્પન્ન કરે છે, એટલે વધારે પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરી અને આપણે એ ઉષ્મા મેળવવી પડે છે। લાકડા છે અને છાણા છે, આ બંનેની મર્યાદાઓ છે। તે વધુ ધુમાડો આપે છે અને ઓછી ઉષ્મા આપે છે, એટલા માટે ઉર્જાના આ પરંપરાગત સ્ત્રોતો આપણા માટે યોગ્ય નથી। આપણે એને કોઈપણ સંજોગોમાં વાપરવા હોય તો એમાં થોડા ટેકનોલોજીકલ સુધારાનો અવકાશ છે અને એને આધારે આધુનિક સમયમાં નિર્ધૂમ ચૂલા બનાવવામાં આવેલા છે। નિર્ધૂમ ચૂલા એટલે ચૂલાની ડિઝાઇન એવી રીતે કરેલી હોય કે જેમાં દહન માટે વધારે હવા દરેક બાજુએથી મળી રહે। સંપૂર્ણ દહન થવાને કારણે લાકડાનું સારું દહન થવાથી વધારે ઉષ્મા મળે છે, ધુમાડો ઓછો ઉત્પન્ન થાય છે। તો આવા પ્રકારના ટેકનોલોજીકલ સુધારા કરીને આપણે જૈવ ભારમાંથી મળતા બળતણોનો ઉષ્મા મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો, બીજો એક અગત્યનો ખાસ ઘટક છે અને તે છે બાયોગેસ પ્લાન્ટ। પહેલા સમજીએ બાયોગેસ શું છે। બાયોગેસ એટલે સજીવોના આધારે, ખાસ કરીને વનસ્પતિ અને એને આધારિત જે પેદાશો છે એનું ચોક્કસ રીતે વિઘટન કરી અને એમાંથી વાયુ મેળવવામાં આવે છે, એને બાયોગેસ કહેવામાં આવે છે। કેવી રીતે મળે છે મિત્રો? તો છાણ, ગાય ભેંસ આવા પ્રાણીઓના છાણ, મળ, મૂત્ર એ તમામ વસ્તુઓ, કૃષિનો કચરો, ખેડૂતોના ખેતરમાં જે વધારાનો કૃષિ કચરો ઉત્પન્ન થયેલો છે, ડાળી દાખલા અને આ બધા જ છોતરાઓ છે તે બધું જ એની અંદર નાખી શકાય। સુએજ કચરો, જૈવિક કચરો, આપણા ઘરમાં કેટલીક પ્રક્રિયાઓ દરમિયાન જૈવિક કચરો ઉત્પન્ન થાય છે, કેવો કચરો? તો છાલ, દાખલા, આપણે જ્યારે શાકભાજી વાપરીએ ત્યારે એના વધારાના કાઢી નાખેલા ભાગો, આપણા ઘરમાં વધેલો એઠવાડ, એવી તમામ વસ્તુઓ છે એ વસ્તુઓનો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન કરવામાં આવે છે અને એમાંથી બાયોગેસ બને છે, જેને ગોબર ગેસ કહેવામાં આવે છે, અને એની સાથે સાથે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ,
હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ તમામ વાયુઓની ચોક્કસ ગંધ છે અને એ ગંધ આપણે બાયોગેસની અંદર જોઈ શકીએ છીએ. બાયોગેસના બંધારણમાં 75% વાયુ મિથેન છે અને આ મિથેન એ જ્વલનશીલ વાયુ છે. તે ખૂબ સારી રીતે પ્રજ્વલિત થાય છે, ઓછો ધુમાડો નહેવત ધુમાડો આપે છે, વધુમાં વધુ ઉષ્મા એમાંથી ઉત્પન્ન થાય છે. આમ આપણે તેને બળતણ તરીકે વાપરી શકીએ છીએ. બાયોગેસ છે તે અવશેષ રહિત સળગે છે. મિત્રો, લાકડા જયારે સળગાવીએ, છાણા સળગાવીએ ત્યારે સળગી ગયા પછી છેલ્લે અવશેષો વધે છે, રાખ વધે છે, આ બધા પદાર્થો વધે છે. જયારે અહીંયા આનું જયારે દહન કરવામાં આવે ત્યારે કોઈ અવશેષ રહેતા નથી અને કોઈ ધુમાડો પણ ઉત્પન્ન થતો નથી. આમ વધારે ઉષ્મા મળે છે અને ઓછો ધુમાડો ઓછા અવશેષથી આપણે એમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. આવા જે બાયોગેસ છે એ બાયોગેસનો ઉપયોગ આપણે રસોઈ કરવા માટે કરી શકીએ છીએ. એમાંથી આપણે ખાતર પણ મેળવી શકીએ છીએ. કેવી રીતે મળે છે એ જોવા માટે આપણે અહીંયા બાયોગેસ પ્લાન્ટ બતાવ્યો છે, એની રચના અને કાર્ય પદ્ધતિ સમજીએ. જો મિત્રો, આખું જમીન છે, જમીનની અંદર એક ખાડો કરી અને એમાં આવી રીતે આ જે લાલ ભાગ બતાવેલું છે એ ઈંટોની દિવાલ ચણેલી છે. તો આવા પ્રકારની રચના ઈંટોની દિવાલ ચણવામાં આવે છે, નીચે એનો એકદમ નક્કર પાયો રાખવામાં આવે છે. અહીંયા જે ગોળ ભાગ જોઈ રહ્યા છો, ગુંબજ આકારનો, મંદિરમાં જેવો હોય ગુંબજ આકારનો, તેને વાયુ ટેન્ક અથવા તો ડાયજેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે ભાગો છે, અહીંયાથી વસ્તુઓને અંદર દાખલ કરવામાં આવે છે અને અહીંયાથી ઘટકો બહાર આપણને પ્રાપ્ત થાય છે. જો આ જે તમામ ઘટકો છે એ તમામ ઘટકોને અહીંયા નાખવામાં આવે છે, એનો રગડો કરવામાં આવે છે, એમાં પાણી નાખીને એને બરાબર રગડી નાખવામાં આવે છે. નાને કોઈ યંત્રની મદદથી કે કોઈ એવા ભાગોની મદદથી એને મિક્સ કરી દેવામાં આવે છે. એવો રગડો જે છે એ અહીંયા આવે છે અને આ જે ડાયજેસ્ટર છે એ ડાયજેસ્ટર ભાગમાં આવે છે. તો અહીંયા કેટલાક ચોક્કસ અજારક બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં આ વિઘટનની પ્રક્રિયા હાથ ધરે, તો આ જે ડાયજેસ્ટર છે, પાચક કૂવો છે, જે વાયુ ટેન્ક કહેવામાં આવે છે, અહીંયા ડાયજેસ્ટરમાં આ બેક્ટેરિયા છે એ આવી રીતે વિઘટનની પ્રક્રિયા કરી અને એમાંથી બાયોગેસ બનાવે છે. આવો ગેસ વજનમાં હલકો હોવાને કારણે અહીંયા ઉપરના ભાગમાં એકઠો થાય છે અને એ ગેસને આપણે પાઇપલાઇન મારફતે વપરાશ માટે રસોડામાં કે જ્યાં એનો વપરાશ કરવાનો છે ત્યાં લઈ જઈ શકીએ છીએ. હવે અહીંયા વધેલો વિઘટિત થયેલો જે ભાગ છે એ બધા ભાગને અહીંયાથી બહાર નીકાળવામાં આવે છે. અહીંયાથી જેમ જેમ નવો રગડો આપણે ઉમેરતા જઈએ તેમ તેમ આ બધો જ ભાગ જે છે એ ધીમે ધીમે દબાણથી અહીંયા બહાર નીકળતો જશે અને અહીંયા બહાર જ્યારે નીકળશે ત્યારે તેનો ઉપયોગ આપણે જૈવિક ખાતર તરીકે કરી શકીએ. અહીંયા જે ખાતર મળે છે એ ખાતરની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન વધારે પ્રમાણમાં હોય છે. આ ઘટકો વનસ્પતિને આવશ્યક ઘટકો છે અને એટલા માટે તે ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. આનો ઘણા બધા ફાયદા છે મિત્રો. જુઓ, એક તો તમામ કચરો જે છે એ કચરો આપણી વ્યવસ્થામાંથી દૂર થાય છે. ફળિયા ચોખ્ખા રહે છે, ઘર ચોખ્ખું રહે છે, ખેતરનો બધો કચરો અહીંયા નિકાલ પામે છે. બીજું, આપણને આર પેદાશ તરીકે વાયુ મળે છે જેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, એટલે વધારાનો બીજો કોઈ બળતણનો ખર્ચો કરવો પડતો નથી. ખેતી લાયક જૈવિક ખાતર મળે છે અને આ ખાતર એવું હોય છે કે જેમાં નીંદણ ઓછામાં ઓછું થાય છે, કારણ કે કેટલાક બિયારણ જે ઘાસના એ બધા જ બિયારણ અહીંયા વિઘટિત થઈ જાય છે અને આવું ખાતર મળે છે જેનાથી આપણને પાક પણ સારો મળે છે. આમ એક કરતા ઘણા બધા ફાયદા આપણે આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ફાયદો કેવી રીતે મેળવવો એ અહીંયા સમજી શકીએ છીએ. મિત્રો, આવા જ બીજા વિડીયો માટે આપણે પાછા ફરીથી મળીશું. ત્યાં સુધી આપ તમામ મુદ્દાઓને પાઠ્યપુસ્તકને આધારે આપ તૈયાર કરી લો. આવજો.